આપણા આજના આધુનિક સમાજ માટે યુવતીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નાર્થ સેવાઈ રહ્યો છે. આપણો એક દીકરી 5 વર્ષની હોય, 15 વર્ષની હોય કે 25 વર્ષની હોય, એના પિતાના માટે ત્યારે દીકરી ઘરની બહાર જાય ત્યારે એક ચિંતાનો વિષય રહે છે. દીકરીની આસપાસનું વાતાવરણ જ તેને સતત અસુરક્ષિતતાનો અનુભવ કરાવે છે. પિતાની ચિંતા એટલી હદે વધી જાય છે કે ક્યારેક તે પોઝિટિવ મેસ બની જાય છે. દીકરીની જિંદગીના નિર્ણયો એની મરજીની વિરુદ્ધમાં લેવાય છે. અને જ્યારે વડીલ પુરુષોને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેઓ એવો જવાબ આપે છે કે સમય બદલાઈ રહ્યો છે અને સમાજ બગડી રહ્યો છે. પણ આ સમયને બદલનાર અને સમાજને બગાડનાર કોણ? આજનો આપણો જે સમાજ છે એમાં સ્ત્રીઓને આઝાદી કેમ નથી આપી શકતા? આપણે સ્ત્રીઓને એ સુરક્ષિતતાનો અનુભવ કેમ નથી કરાવી શકતા? આજે જ્યારે સમય આટલો બધો બદલાઈ રહ્યો છે તો આપણે ફિલ્મોમાં કે વાર્તાઓમાં સ્ત્રીઓને કેમ અબળા અને સહનશીલતાની મૂર્તિ બતાવીએ છીએ? સ્ત્રીઓને પણ સશક્ત બતાવવાની આપણે જરૂર છે. સમાજ સામે સ્ત્રીઓનું એક સશક્ત ચિત્ર આપણે ઊભું કરવાની જરૂર છે. આજના વુમન ઇક્વાલિટી ડે ઉપર મારો દરેક બહેનોને એક જ સંદેશ છે કે આપણા માટે, સ્ત્રીઓ માટે કેટલાક કાયદાઓ છે, કેટલીક યોજનાઓ છે, એ અંગે આપણે પોતે જાણકારી સેવીએ, આપણે જાગૃત થઈએ, તો જ આ અસમાનતાને આપણે દૂર કરી શકીએ. મિત્રો, સ્ત્રીઓ પ્રત્યે અસમાનતાના જીવતા જાગતા પુરાવા એ છે કે આજે પણ આપણે સ્ત્રીના જાગૃતિના આંદોલનો જન જાગૃતિ રૂપે કરવા પડે છે. જેમ કે બેટી બચાવ અભિયાન, માતૃ બાળ કલ્યાણ અભિયાન, સ્ત્રી સશક્તિકરણ ઝુંબેશ, સ્ત્રીઓ માટેના આ અનામતનું જાગૃતિ શિક્ષણ, સ્ત્રી પ્રત્યે ભેદભાવ, અત્યાચાર, બળાત્કાર અને જાતીય સામાજિક હિંસા પ્રત્યેની આ જનજાગૃતિના કાર્યક્રમો, ઘરગથ્થુ હિંસા, દહેજ અને આત્મહત્યા સામેની જનજાગૃતિના આ આયોજનો આશા રાખીએ કે આવનારા સમયમાં આ નવી પેઢી સ્ત્રીઓને માનવીય સંવેદનશીલ દ્રષ્ટિકોણથી જોશે, સ્ત્રી પ્રત્યેની સામાજિક સંવેદનશીલતા વધે અને સ્ત્રી તરફની અપમાનિત કિસ્સાવાળી ઘટનાઓ ઘટી સમાજમાં શાંતિ જળવાય અને સ્ત્રી દાક્ષિણ્ય જેવા ગુણનો વિકાસ પામે અને સમાનતાનો હક મળે. સ્ત્રીઓની વસ્તી આજે ઇન્ડિયામાં 50% છે. એટલે કે જો ભારતે આગળ આવવું હશે કે આપણા સમાજે પ્રગતિ કરવી હશે તો સ્ત્રીઓને પણ સાથે લઈને જ આગળ વધવું પડશે. જો આપણે આપણા સંસ્કૃતિ વિશે વાત કરીએ તો ચાહે સીતા હોય, અંસુયા હોય, ગાર્ગી હોય, અરુંધતી હોય, એ દરેક એ સ્ત્રીએ કંઈક ને કંઈક આ દેશને આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં એ લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. એ ચાહે વનવાસ હોય, ત્યાં પણ સીતા ખભેથી ખભા મિલાવીને રહ્યા હતા. ત્યારે ક્યાંય એવું નહોતું કે મહિલાઓ પુરુષ સમોવડી બનવાનું છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે મહિલાઓ પુરુષ કરતા પણ આગળ છે, તે વંદનીય છે, એવું માનવામાં આવતું હતું. અને ક્યાંક આજે આપણે ચૂકી ગયા છીએ અને એટલે આ બધા પ્રશ્નો કે પુરુષ ને સ્ત્રી સમોવડી, આ બધા પ્રશ્નો સામે આવે છે. જો સમાજની વાત કરીએ તો સ્ત્રીને એક સ્ટીરિયોટાઈપમાં ઘડવામાં આવે છે. એટલે કેવું કહેવામાં આવે છે કે સ્ત્રીએ અમુક ઘરના કામ કરવા જોઈએ કે અમુક પ્રકારની જીવનશૈલી અપનાવી જોઈએ ને અમુક રીતે જવું જોઈએ. પણ ખુશીની વાત એ છે કે આપણો સમાજ બદલાઈ રહ્યો છે. આજે આપણા રાજ્યના ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં પંચાયતો સ્ત્રીથી બનેલી છે અને એ આવકારદાયક પગલું છે. દીકરી નાની હોય, સ્ત્રી નાની હોય ત્યારે એને કોઈક મહિલા કે પોતાની માતા એવું શીખવાડે છે કે તારે તો સહન જ કરવાનું છે. કેમ? કારણ કે મોટા થઈને જ કરવાનું છે. ક્યાંક ને ક્યાંક જતું કરવું, અન્ય જે પરિવારના પુરુષ હોય એમને કંઈક ખાવા આપવું, તારે ના ખાવું, આવું બધું કેમ કરવામાં આવે છે? સ્ત્રીને બેલેન્સ ડાયટ, ન્યુટ્રિશિયસ ડાયટ એટલે કે સંતુલિત આહાર, દૂધ લેવું જોઈએ, આ બધું જ જો કરવામાં આવશે તો જ એની હેલ્થ સારી થશે, એનું સ્વાસ્થ્ય સારું થશે. અને એક સ્ત્રીનું જો સ્વાસ્થ્ય સારું હશે તો જ એક સારા પરિવારનું ઘડતર કરી શકશે અને સારા એક ભારતનું નિર્માણ થઈ શકશે. મારે આજે સ્ત્રીઓને બિરદાવવી છે. કેમ? કારણ કે એ ઘરના કામ કરે છે, સામાજિક જવાબદારીઓ નિભાવે છે, માતા પિતાના જે એમનાથી એક્સપેક્ટેશન્સ છે એ તો નિભાવે છે જ, પણ સાથે સાથે પોતાની કારકિર્દીમાં, પોતાના ભણતરમાં, ચાહે કોઈ ટોપ સીએની એક્ઝામિનેશન હોય, ચાહે એસએસસીની એક્ઝામિનેશન હોય કે પછી કોઈ ચેલેન્જિંગ જોબ હોય, એમાં પણ સ્ત્રીઓ આજે એટલી જ કુશળતાથી આગળ વધી રહી છે જેટલી કુશળતાથી એ અત્યાર સુધી ઘર સંભાળતી હતી. એટલે એક માણસ મલ્ટિપલ રોલ પ્લે કરી રહ્યું છે અને એ પણ બહુ જ એફિશિયન્સીથી. એટલે આ એક સ્ત્રીની ક્વોલિટી છે, એ મને ડેફિનેટલી બિરદાવવા લાયક લાગે છે. અને આ એક સ્ત્રી જ કરી શકે. આપણે આપણી મેન્ટાલિટી, આપણી માનસિકતા બદલવાની જરૂર છે. સ્ત્રીને બોજ નહીં, સ્ત્રીને એક એસેટ તરીકે લેવાની જરૂર છે કે જે કાલ ઉઠીને આગળ વધશે અને માતા પિતાનું નામ રોશન કરશે. આપણે જો આપણા સમાજમાં આટલા નાના નાના બદલાવ કરીએ, આપણે પોતે બદલાઈએ, આપણો સમાજ બદલાશે. અને આવા બધા પ્રશ્નો કે જેમાં સ્ત્રી પુરુષ સમોવડી છે કે નહીં, કેવી રીતે કરવું,
એ બધું એના આપોઆપ જ સોલ્વ થઈ જશે. વિથ દેટ નોટ આઈ વિશ ઓલ ઓફ યુ અ હેપી ઇક્વોલિટી ડે. સફળતા એક પગે હાંસલ કરનાર આ સ્ત્રી શક્તિનું નામ છે અરુણિમા સિન્હા. આ ગૌરવશાળી સ્ત્રી સાથે 11 એપ્રિલ 2012 માં પદ્માવતી એક્સપ્રેસ ટ્રેનની મુસાફરી દરમિયાન કેટલાક ગુંડા તત્વો ઉઠાંતરી કરનાર અને ચોર લૂંટારાઓ દ્વારા ઝપાઝપી કરી સામનો કરનારી આ સ્ત્રીને માનવતાના નામે કલંક એવા ચોર ઉચક્કા લોકોએ તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. અરુણિમા સિંહાએ હિંમતથી બહાદુરીપૂર્વક જાતને બચાવી સોનાનો અછોડો અને બેગ લૂંટવાની કોશિશ કરનારા તત્વો સામે બાથ ભીડી. સામેથી આવતી બીજી ટ્રેનના પાટા નીચે અરુણિમા સિંહાનું પગ કપાઈ ગયું. પોતાના ખોટા પગ સાથે માઉન્ટ એવરેસ્ટનું ઊંચામાં ઊંચું શિખર સર કરવાનો નિર્ણય કરી લીધો. અનેક દુઃખોને મટાવી અંતે 21 મે 2013 ના રોજ સવારે 10:55 મિનિટે અરુણિમા સિંહાએ પ્રોસ્થેટિક પગ સાથે એક મહિલા તરીકે પ્રથમ વિશ્વ વિક્રમ સર્જી એવરેસ્ટનું હાઈએસ્ટ માઉન્ટેન સર કરી અને અરુણિમા સિંહાએ પોતાના જીવનની સફળતાની ધજા લહેરાવી અને આપણા દેશને ગૌરવ બક્ષી. પહાડો મેં નોર્મલ આદમી કો ચલને કે લીએ ઇતની દિક્કત હોતી હૈ તો મુજે કિતની દિક્કત આઈ હોગી તો બસ મેં સમજ રહી હું. મેરા બાયા પેર ઘૂટને કે નીચે સે કટા હુઆ આર્ટિફિશિયલ પેર હૈ, દાહિને મેં મેરે રોડ હૈ. એક એક કદમ ચલ પાના મેરે લીએ બહોત મુશ્કિલ થા ઓર મેરે રાઇટ લેગ મેં જિસમે આર્ટિફિશિયલ ઉસમે સે મેરે બ્લડ નિકલતા રહેતા થા. લેકિન મેરા જો મેરે જુનૂન કે મેરા જો જીત થા, મેરા ટાર્ગેટ જો થા, ઉસસે બઢકર વો બ્લડ નહીં થા. मुझे क्योंकि मुझे सिर्फ एवरेस्ट दिखाई दे रहा था कि मुझे सबमिट करना है, बस करना है. हिमेरिया स्टेप के पास एक जगह साउथ सबमिट है, साउथ सबमिट के करीब मेरा ऑक्सीजन सिलेंडर खत्म हो रहा था तो मेरे शेरपा ने और वो एजेंसी के लीडर ने कहा कि अरुणिमा वापस आ जाओ तो मैं ऑक्सीजन सिलेंडर खत्म हो गया. वहां से एवरेस्ट लमसम बहुत पास में रह गया था तो जब उन्होंने मुझसे कहा वापस आओ, मैंने कहा सर क्या बात कर रहे हैं, मैं यहां पर आकर वापस आ जाऊं कभी नहीं. और कहे तुम्हारी डेथ तय है, अगर तुम वापस नहीं आओगी तुम्हारी डेथ तय है. मैंने कहा अगर मौत यहां है मेरी तो यही सही. अब वाकई में देशभक्ति होती क्या है मुझे वहां जाके पता चला. एक्चुअली पूरे देश और देशों के फ्लैग वहां लगे हुए थे तो मुझे लगा कि मेरा तिरंगा क्यों नहीं. और मैंने कहा इतना ऑक्सीजन सिलेंडर तो मेरे पास है, इतना तो उसमें से ऑक्सीजन है मैं एवरेस्ट क्लाइम कर पाऊं. और मैं यही कह के मैं एक कदम आगे बढ़ा देती हूं. मैं सेपा मुझ पर चिल्लाना शुरू करता है तो धीरे धीरे फिर बाद में वो पीछे आता है, मैं चली जाती हूँ. कुछ लोग लक और भाग्य को मानते हैं लेकिन हम लक और भाग्य को नहीं मानते, सिर्फ इसलिए क्योंकि लक भी उसी का साथ देता है जिसके अंदर जीतने का जज्बा होता है. जब मैं रेलवे ट्रैक पर मिला, जब एक्सीडेंट हुआ था रेलवे ट्रैक पर 7 घंटे में पड़ी रही तब मैं नहीं मरी तो एवरेस्ट पे मैं कैसे मार सकती थी. इससे मेरा कॉन्सेप्ट एकदम क्लियर हो गया था कि इसका मतलब मेरे उनके लिस्ट में मेरा नाम नहीं है अभी, इसलिए मैं नहीं मर सकती हूँ. मेरा जो टारगेट है उसे मैं पूरा करूंगी. आर्टिफिशियल लिम निकल गया था, मैंने आंखों में आंसू आया, ये नहीं सोचे क्या भगवान एक बार मेरा पैर काटो क्या दोबारा भी काटोगे. मैंने कहा कि ठीक है आपके पास जितनी ताकत है आप लगाओ, मेरे पास जितनी ताकत है मैं लगाऊंगी, लेकिन मैं जिंदा वापस जाऊंगी. और मैं चलना शुरू किए और ऑक्सीजन सिलेंडर मेरा खत्म हो रहा था जैसा कि मैंने बताया था तो एक ब्रिटिश क्लाइंबर थे तो उन्होंने कहा कि उनका एक्चुअली एवरेस्ट ऐसा है कि अच्छे अच्छे माउंटेनियर के हौसले पस्त कर देता है. तो उन्होंने नीचे से ही एवरेस्ट को जब देखा तो बहुत ऊपर था अभी, तो उन्होंने उनके पास 2 एक्स्ट्रा ऑक्सीजन सिलेंडर था. उन्होंने क्या हुआ एक ऑक्सीजन सिलेंडर को उठा के बाहर फेंक दिया. मेरे शेरपा ने देखा और कहा कि अरुणिमा देखो तुम कितनी लकी हो कि तुम्हारे लिए ऑक्सीजन सिलेंडर मिल गया. तो अभी लक नहीं था वहां पे, ऊपर वाला मजबूर हो गया था इसलिए क्योंकि मेरी मौत तो उनके लिस्ट में थी नहीं, तो मेरी मौत कैसे ले जा सकते, मतलब मुझे कैसे ले जा सकते थे. ये कारण था उनको मजबूर होकर ये बात कहना पड़ा, देना पड़ा ऑक्सीजन सिलेंडर के, ले अरुणिमा ऑक्सीजन सिलेंडर ले और जा नीचे जिंदा वापस जा. वुमेंस डे के दिन अगर मुझे एक भी लड़की, एक भी बच्चा, एक भी कोई जिन अगर प्रेरणा लेके मुझसे कुछ भी ऐसा काम करते किसी भी क्षेत्र में, तब मुझे उस दिन मेरा लगेगा कि मुझे कि हाँ मेरा एवरेस्ट अब सबमिट हुआ. पूरी दुनिया मुझे जान रही, मैं विश्व की पहली हैंडीकैप हूँ और माउंटेनियर जगत में पहली बार एक रिकॉर्ड आया है इंडिया के नाम. बहुत खुशी हो रही है मुझे कि मैं अपने भारत के लिए कुछ, अपने देश के लिए कुछ कर पाई. तो आवो युवा मित्रों, अपने आ अरुणिमा सिन्हा ना जीवंत उदाहरण पर थी अपना जीवन में रहेला डर और भय ने दूर करिए तथा अपना समाज रूपी माउंट एवरेस्ट ने सर करिए और जीवन में सफलता की ध्वजा फैलाइए.
अंडरस्टैंड दैट कि देर आर लॉट ऑफ चैलेंजेस दैट वुमेन फेस स्पेशली देर स्पेशल चैलेंजेस लाइक रेप मोलेस्टेशन यूटीजिंग एना माटे अत्यारे भी फॉर हेल्पिंग द वुमेन अमे एक नवू चालू करी छे विथ गुजरात पुलिस दैट इज कॉल्ड पुलिस हार्ट. पुलिस हार्ट एटले हार्ट नो मतलब हेल्प इमरजेंसी एलर्ट रेस्क्यू टर्मिनल. एना थी अमे शू करीए छे कि कोई भी बेन जारे डिफिकल्ट सिच्युएशन में इमरजेंसी सिच्युएशन में होय छे जारे के एने 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 जाने के केस किडनेपिंग बलात्कार मोलेस्टेशन यूटीजिंग छेड़ती डोमेस्टिक वायलेंस ત્યારે બેને છે ને એને મદદની જરૂર હોય છે. હવે મદદ માટે એને પોલીસને બોલાવવા માટે એની પાસે ટાઈમ નથી કે ફોન કરે અને પોલીસને પોતાનું લોકેશન આપે. એટલે ખાલી એ જ્યારે 1091 દબાવશે તો પોલીસને તરત એને મિસકોલ બી આપશે. તો કારણ કે આ ફ્રી સર્વિસ છે એટલે એને બેલેન્સની બી જરૂર નથી. જો મિસકોલ આપશે એટલે પોલીસને એનું લોકેશન ખબર પડી જશે અને પોલીસ એને બચાવવા આવશે. એટલે હવે આટલું અમારી રીતે તો આ વી આર ટ્રાઇંગ ટુ બેવર બેસ્ટ હેલ્પ ધ વુમન. તો દોસ્તો તમારામાં વક્તવ્ય આપવાની આખી વિશેષતા હોય, તમે તમારા વિચારો દ્વારા સમાજને કંઈક સંદેશ આપવા માંગતા હોય, આપ કે આપનું જૂથ કોઈ સામાજિક સેવા કે પછી દેશ સેવાની પ્રવૃત્તિ કરતું હોય તો આપ અમારો સંપર્ક દર્શાવેલ સરનામે પત્ર લખી કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો, નિયામક શ્રી યુવા તરવરાજ કાર્યક્રમ દૂરદર્શન કેન્દ્ર ખલતેજ ટેકરા અમદાવાદ 380054 અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarad@dtgna.com. દર્શક મિત્રો આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.